पशुपालन ना व्यवसाय मां अमारा करता तमारी मजूरी अने मेहनत अने श्रम ए वधारे अने कारण के आप श्रमिक छो कारण के तमे मेहनत मजूरी करी रिया छो त्यारे जईने आजे आपणी डेरी देशनी के एशियानी सौथी प्रथम अरोड़ मां आवे छे। तो आ बाबतोनु चर्चा थाय માણસો તો કેવા આવે છે આજે સ્થિતિ હમણાં મહેસાણા જિલ્લાનું એક ગામ છે પામોલ એની પત્રિકા મેં જોઈ તો વિભાગના ધારાસભ્ય શ્રી હાજર પત્રિકામાં લખેલું સહકાર બધા સરવાળા લખેલા મહેસાણા ડેરી હાજર बनास डेरी हाजर धारासभ्य हाजर सरकार ना मंत्री हाजर मने एम का बदा भेगा थई पामोल नी गाम नी अथवा लोकहित मा कई सरवाळा मूकीने कई सारी सुंदर योजना अथवा आयोजन करशे। ए गाम स्वर्गस्थ शेठ જીવણભાઈ માધાભાઈ ચૌધરી નું गाम એમણે ગાંધીનગરમાં સંસ્થા ઉભી કરી એટલું જ નહીં પરંતુ પોતાના ગામમાં પણ દવાખાનું કર્યું। એ દવાખાનામાં હાલનો આરોગ્ય મંત્રી જાય પૂર્વ આરોગ્ય મંત્રી જાય પણ કોઈ ડોક્ટર આપનાર નથી। ગામમાં જઈને ડોક્ટર આપશું એટલું કોઈ કહેતું નથી। બધાના સરવાળા મળશે તો કલ્યાણ થશે। એ ગામમાં સ્વર્ગસ્થ મુરારજીભાઈ દેસાઈ આવેલા બાપુજીના સ્ટેચ્યુના અનાવરણ તો એ ગામમાં આખા ગામમાં સૈયારા ઘાસચારા ફાર્મ ચાલે છે એટલે કે સેંકડો એકરની જમીન ત્યાં ટ્યુબવેલ કરી રાખ્યો છે કે જેથી કરીને ઘાસચારો થઈ શકે। તો એ જેને જમીને ના હોય ગામમાં અને પશુપાલનની પ્રવૃત્તિ કરવી હોય તો એમાં સૈયારા ઘાસચારા ફાર્મમાં હરાજીથી ઘાસચારો આપશ કે જેથી કરીને પશુપાલનને બળ મળે। દૂધસાગર ડેરીની તો પ્રથમ 10 દૂધ મંડળીઓમાં એ ગામ છે। આ ગામને જઈને તમે આત્મનિર્ભર છો એવું કેવું છે પણ કોના કારણે આત્મનિર્ભર છે એ ચર્ચા નથી કરી અથવા એ આત્મનિર્ભર ગામમાંથી સરકારના મંત્રીશ્રીને પોતાના ગામમાં આવું સૈયારું ઘાસચારા ફાર્મ કરીને પશુપાલનની પ્રવૃત્તિમાં વેગ મળે અથવા વધારો થાય એવું જ્ઞાન પણ નથી મેળવ્યું। આવા મંત્રીઓ મારા પ્રચારમાં ક્યારેક અંબાજીમાં અમે ભેગા થયા આવીએ તો વિપુલભાઈ હારા છે ને એવું પ્રચાર કરવા આવે તો પોતાના ગામના મંડળીના ઠરાવવાળા ભાઈને લઈને ના આવે પ્રચાર। આ બધા કાયમી છેતરવાવાળા લોકો હોય અર્બુદા સેનાની જવાબદારી એ પણ છે કે આપણે આવા અંગ્રેજો જે ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અખત્યાર કરતા હોય એમને આપણે ઓળખવાના। અને આપણે આપણી સાથે સમાજની સાથે સમાજના સંગઠન સાથે જે અસહકારી વલણ અપનાવતા એમને પણ આપણે ઓળખવા કારણ કે પ્રવચનમાં તો બધાય ગયા છે મેણા મોટા ભાઈ ને અમે નાના ભાઈ। અરે ભાઈ ભૂતકાળમાં દૂધસાગર ડેરીએ પહેલી ડેરી કરી હતી માનેસરમાં તો બેગના તારણમાં મૂકી હોય ને જે કંઈ પણ લોન લીધી હોય એના પૈસા ચૂકવા એવી વ્યવસ્થા થતી। આજે બીજી ડેરી કરી હોય તો એ ડેરીઓ આપણે ચલાવી નથી સહકારી ધોરણે
અને ખાનગી ડેરીઓને આપણે દૂધ પેકિંગનું કામ સોંપવું છે. હવે દિલ્હીના બજારમાં ત્રણ સંઘોની ચાર ડેરીઓ થઈ ગયા પછી પાંચમી ડેરીની રાહ જોઈએ છે. હજી ખાનગી ડેરીઓમાં આપણે શેના માટે થઈને આ બધી પ્રવૃત્તિ કરવાની? અમૂલનું ભ્રષ્ટાચારી ખાનગીકરણની નીતિની તપાસ થાય એનો પણ ઠરાવ મુકાયો છે. ને હું ઈચ્છું તો આજે રાજ તરીકે ને દેશ તરીકે ટેસ્ટ ઓફ ઇન્ડિયા આપણે લખતા આવીએ ને કહેતા આવીએ તો એ સહકારી મોડલ કે જે શ્રેષ્ઠ મોડલ છે એ સહકારિતાની નીતિ આપણે અપનાવી ના શકીને ખાનગી નીતિ અપનાવતા હોઈએ એ પ્રકારની સ્થિતિ પરિસ્થિતિ થતી હોય તેમાં ચર્ચા પણ થવી જોઈએ, ચિંતા પણ થવી જોઈએ અને સરકારોએ આવું ના થાય એની કાળજી પણ રાખવી. પણ મુશ્કેલી એવી જ કે તમને બધાને તો સાંભળીને નવી લાગશે, ગુજરાત રાજ્યમાં એવા સહકાર મંત્રી આવે છે કે જે પોતે પોતાના જિલ્લામાં ખાનગી ડેરીઓ કરે છે. ખાનગી ડેરીઓ કરે છે એવું નહીં, અમૂલ ફેડરેશન પાસે માન્ય અમદાભાઈ ભાઈ પત્રકાર છો ને તમે સાગરભાઈ, સાગરભાઈ તમે એ ખાનગી ડેરીઓમાં પણ અમૂલ ફેડરેશનનું પેકિંગના કોન્ટ્રાક્ટ થાય એવા પણ કામ કરે છે. દેશના વડાપ્રધાનનું બેન આશાબેન ને મોરજીભાઈએ ધ્યાન દોર્યું તો વળી આવું કંઈક રોક લાગીને બંધ થયું ને ખાનગી ડેરી હવે સહકારી ડેરીને સોંપાય. આપણે આપણા પ્રશ્નો માટે જાગૃત થવું પડશે. રાધનપુર સાધનપુર આપણે ભૂતકાળમાં કેટકેટલી મુશ્કેલીઓ હતી, આજે માતાજીની કૃપાથી પાણી આવ્યા, નીર આવ્યા, ખેતીનું સારું છે, પશુપાલનનું સારું છે, આજે આપણે બે પાંદડે થયા. નહીતર દુકાળના સમયમાં કેટકેટલી મુશ્કેલી હિજરતથી માંડીને બાકી બધી રહેતી હતી. પરંતુ આપણે આ બધામાં જેટલી જાગૃતિ કેળવી શકીએ, જેટલું સંગઠન કરી શકીએ, જેટલી સહકારિતાની ભાવના ઉજાગર કરી શકીએ, તેટલું જ આપણે આપણી નવી પેઢી આપણા યુવાનોને સારી રીતે એક સારા જાગૃત વ્યક્તિ તરીકેનું જીવન જીવવા માટેની પ્રેરણા પણ આપણે આપી શકીએ. અમે ઘણી વખત કહેતા આવીએ કે આજના કઈ યુવાનોએ સમાજે મારા માટે શું કર્યું એ પ્રશ્ન પૂછવાની જગ્યાએ યુવાનો તમે સમાજ માટે શું કરવા માંગો છો આ પ્રશ્ન પૂછશો અને આ સમાજના સંગઠનમાં સારી રીતે જોતરાઈ જશો તો જ આપણા સ્વાભિમાની સમાજ તરીકે, ખમીરવંતા સમાજ તરીકે એની શોભામાં કેવી રીતે અભિવૃદ્ધિ થઈ શકે, સમાજ કેવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ કરી શકે અને એ પ્રગતિ ને એ વિકાસમાં તમારું યોગદાન પણ ખૂબ મહત્વનું છે. અને આ બધા કામમાં આપ સર્વે જોતરાઓ. હવે આપણે જાગૃત થવાની જરૂર છે. ખુરશીઓની બહુ ચિંતા ના કરીએ, ખુરશીઓ જોઈ જોઈને આપણે ગમે તેને સન્માન કરવાના ગામમાં બોલાઈ લાગીએ પેલા પામોલના જેમ. નાના માણસો મોટી ખુરશીઓ બેસી ગયા છે. મહાત્મા ગાંધીને કઈ ખુરશી હતી? કઈ ખુરશી? સમાન. આપણે કોઈનું સન્માન કરવું હોય તો એના ગુણોનું સન્માન કરીએ, એના સંસ્કારોનું સન્માન કરીએ, એની સમાજ પ્રત્યેની કંઈક કરી છૂટવાની ભાવના ને લાગણીનું સન્માન કરીએ. ખુરશીઓના સન્માનમાં જો આપણે પડીશું તો કાયમી ખુરશીઓના પાછળ આપણે ફર્યા કરશું. ખુરશીઓથી ઉપર ઉઠીએ. અર્બુદા સેના ખુરશીઓને મહત્વ ના આપે અને વ્યક્તિઓના ગુણોને મહત્વ આપે.
અર્બુદા સેનાએ શું સન્માન કરવાનું હોય તો સંસ્કારોનું અને ગુણોનું સન્માન કરતા શીખીએ એ પણ આપણા બધાએ સહિયારી રીતે સમજણે કેળવવી પડશે અને જાગૃતિ પણ કેળવવી પડશે. મારે બહુ લાંબી વાત નથી કરવી, પણ મહેન્દ્રભાઈ બેઠા છે પાટણની સંસ્થામાં, એમના પિતાશ્રીમાં સ્વર્ગસ્થ હેમરાજભાઈએ એ વખતના નાયબ વડાપ્રધાન દેવીલાલજીને બોલાવેલા. હું તો નાનો એ વખત પણ પાટણ સાંભળવા ગયા આવીએ તો દેશ તો નાયબ વડાપ્રધાન આમ ખુલે આમ કહેતો હોય કે ખેડૂતો તરીકે આપણને ક્યાંથી પોસાય આજકાલનું અઘરું ને મોંઘું શિક્ષણ, ક્યાંથી આટલા બધા રૂપિયા લાવીએ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના હઈએ, તો આપણે બધાએ ભેગા થઈ સરકારો એવી બનાવવી જોઈએ કે જે સરકારો આપણા પ્રભાવમાં રહે, આપણી અસરમાં રહે અને અર્બુદા સેનાના છેવાડાના દરેકે દરેક વ્યક્તિનું કલ્યાણ કરવાનું કામ કરે, આવી સરકાર બનાવવામાં ધ્યાન આપવું જોઈએ. આવું દેવીલાલજી એ વખત કહ્યું હતું કે આજે મને અર્બુદા સેનાના માધ્યમથી દોહરાવાનું મન થાય છે, યાદ કરાવવાનું મન થાય છે. આપ સર્વે લોકોએ ખૂબ ભાવથી પ્રેમથી મને યાદ કર્યો. ભાઈ અમથાભાઈએ વર્ષો અગાઉની ચૂંટણી યાદ કરી. ચૂંટણીમાં લોકશાહીમાં પ્રજા જેને મત આપે, પણ પ્રતિનિધિ જે ચૂંટાય એ ધારાસભ્ય હોય, તો જેણે મત આપ્યો હોય એમનો ધારાસભ્ય હોય કે સમગ્ર વિસ્તારનો ધારાસભ્ય હોય? સમગ્ર વિસ્તારનો હોય ને તો આપણે આ નવી સરકાર જે રચાવવાની એમાં આવી સમજણ હોય કે જે કોણ મારું ને કોણ પારકું, સહકારી ક્ષેત્રમાં બિનજરૂરી આજે પણ સરકાર જાહેર કરતી હોય તો મારે પ્રશ્ન પૂછવો છે, આખા રાજ્યમાં સારામાં સારી ડેરીઓ ઉત્તર ગુજરાતમાં ચાલે છે કે બીજે? તો બીજે ક્યાંય ચંચુપાત કરવા નથી જતા, ઉત્તર ગુજરાતમાં શું દાટ્યું છે? તો આપણા ધંધા પ્રત્યે આદર શીખે, આપણા ધંધામાં મોટી મોટી ખુરશીઓ જોવાની જગ્યાએ દોનારી બેનનું કલ્યાણ જોતા શીખે, અને એમાં એમને શું સહકાર આપવો છે એની વાત કરા. વહીવટદારો મૂકી મૂકીને શું કરી રહ્યા છે? વધારાના મત ગોઠવશે શેના? કોઈ રૂપિયા આપી ગયા છો? ભૂતકાળની દેશની સરકારોએ 180 ડેરીઓ શ્વેત ક્રાંતિમાં એક અને બે માં કરીને ભેટમાં આપી છે. આમને ભેટમાં વહીવટદારો સિવાય શું આપ્યું છે? તો આપણે જાગૃત થઈએ, આપણે એટલા જાગૃત થઈએ કે આગામી જે કોઈ પણ સરકાર બનવાની હોય એ અર્બુદા સેનાના ટેકાથી જ બની શકે તેવી પ્રકારની જાગૃતિ કેળવીએ અને તેવી પ્રકારનો પ્રભાવ ઉભો કરીએ, તો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આપણે આપણા પ્રશ્નોનો, આપણા વિસ્તારના પ્રશ્નોનો, આપણી સહકારિતાનો, આપણી લોકશાહીનું, આ બધાનું સારી રીતે આપણે રક્ષણ કરી શકીશું અને સમાજના છેવાડાના વ્યક્તિ સુધી સરકારોના લાભો પહોંચાડી શકીશું અને એના ન્યાય ના થાય એની પણ કાળજી રાખી શકીશું. રાધનપુરમાં આપ સર્વે લોકોએ, આપ સર્વેની સાથે મારો નાતો વધતા ઓછા પ્રમાણમાં રહ્યો હોય છતાંય મારામાં આપ સર્વે લોકોએ વિશ્વાસ જાળવી રાખ્યો છે, પ્રેમ જાળવી રાખ્યો છે, ભાવના જાળવી રાખી છે અને પોતાનો માનીને સરકારો મારો ભરોસો કરતી હોય કે ના કરતી હોય પણ આપ સર્વે લોકો મારો જે ભરોસો કરી રહ્યા છે બદલ આપ સર્વે લોકોનો ખૂબ ખૂબ ઋણી છું, ખૂબ ખૂબ આભારી. સત્યમેવ, આપણે બધા સાથે મળી સત્ય ઉજાગર કરીએ.